सबसे विद्यार्थी मित्रों बदा मजा वाँचो। सरदार पटेल विनय मंदिर वासद अंतर्गत राजीव नरवाणी यूट्यूब चैनल में आप सब हार्दिक स्वागत है। आज आप एक नव विषय लेने आया छे व्याकरण में जो धोरण 12 में पूछाय छे भावात्मक गद्य। भावात्मक गद्य जे पाठात्मक गद्यना अथवा में पूछाय छे पर भावात्मक गद्य शीखू एकदम सरल छे। तमे अहीं जोई शको छो भावात्मक जे गद्यनी अंदर भाव आवतो होय लागणी आवती होय એને આપણે ભાવાત્મક ગદ્ય કહી શકાય। તમે જ્યારે કોઈ પણ પેરેગ્રાફ લખતા હો તો એમાં એવું કહેવું કે હૃદયનું આલેખન હૃદય સૂચવી દે એવું આલેખન થવું જોઈએ જેમાં તમે ભાવ પ્રદર્શિત કરી શકો એને આપણે ભાવાત્મક ગદ્ય કહી શકે। એમાં કંઈ સીધે સીધું કથન નથી આવતું કે બોધ કે ઉપદેશ નથી આવતો એવા કેટલાક શબ્દો મૂકવામાં આવે છે કે એમાં તમારા દિલને અસર કરે એને આપણે ભાવાત્મક ગદ્ય કહી શકાય। તો આજે આપણે એનો એક નમૂનો શીખીએ છીએ। પરીક્ષામાં મોટા ભાગે પૂછાય છે આપણે એનું નમૂનો જોઈએ કે જીવનમાં સેવા કરવાનું મહત્વ આપણે જીવનમાં સેવા કરવાનું મહત્વ આ વિષય પર નીચેના શબ્દોનો ઉપયોગ કરીને ભાવાત્મક ગદ્યનો પરિચય લખો। ભાવાત્મક ગદ્યનો પરિચ્છેદ લખો। પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આવું પૂછાય છે હવે એમાં શબ્દ યાદી તમને પરીક્ષામાં આપી ગયો છે ખાસ રાખજો। શબ્દ યાદી જે શબ્દ યાદી આપી હોય છે એ જ શબ્દ યાદીનો તમારે ઉપયોગ કરવાનો છે। આપણે જોઈએ સમાજની સેવા મોટો ધર્મ કરો છે સમાજની સેવા મોટો ધર્મ પછી આપણે આ પેરેગ્રાફ લખાય છે આપણે જોઈએ બરાબર યાદ રાખજો સમાજની સેવા મોટો ધર્મ દુષ્કાળ રેલ કે રોગો ફાટી નીકળે ત્યારે રેલ કે રોગો ફાટી નીકળે ત્યારે સેવા ધર્મ અનિવાર્ય સેવા ધર્મ અનિવાર્ય સાચો ધર્મ એ જ કે રોગો અટકાવીએ સાચો ધર્મ એ જ કે રોગો અટકાવીએ દુષ્કાળ ન થાય તેવા સાધનો ઉભા કરીએ દુષ્કાળ ન થાય તેવા સાધનો ઉભા કરીએ સાચી સેવા ગામડામાં સાચી સેવા ગામડામાં ગામડાના સુખ દુઃખનો અનુભવ ગામડાના સુખ દુઃખનો અનુભવ શુદ્ધ સમાજ સેવાની ખરી ઊંચીઓની પ્રાપ્તિ શુદ્ધ સમાજ શુદ્ધ સમાજ
सेवानी खरी पूछियों की प्राप्ति लागणीशील होय छे।
આપણે જ્યારે ગામડામાં જઈએ છીએ ત્યારે આ માનવ જે છે એ આપણી એટલી બધી સરભરા કરીએ છીએ કે આપણે લાગણી વર્ષ થઈ જઈએ છીએ. શહેરના માનવ અને ગામડાના માનવની આ તો મુખ્ય ખાસિયત છે. આપણે ગામડામાં જઈ અને સેવા કરીએ છીએ ત્યારે એમની રહેણી કરણી એમના સુખ દુઃખનો અનુભવ આપણને થતો હોય છે. આ સેવા થકી જ માનવનું મૂલ્ય અંકાતું હોય છે. જો આપણે શુદ્ધ સમાજની રચના કરવી હોય, સમાજનો એક આદર્શ નમૂનો પૂરો પાડવો હોય તો આપણે સેવા કરવામાં ક્યારે પાછી પાની ન કરવી જોઈએ. કારણ કે સેવા એ માનવતાનો મોટામાં મોટો પરમ ધર્મ છે. જો એક વખત આપણને આ સેવાની ઊંચે પ્રાપ્ત થઈ જાય તો આપણામાં આધ્યાત્મિકતાનો તારો આપોઆપ ખુલી જાય છે. દુનિયાના અન્ય દેશો કરતા ભારતની અંદર ઘણા બધા એવા લોકો ધૂણી તફાવીને બેઠા છે કે જે ફક્ત લોકોની સેવા જ કરે છે. અર્થાત આપણામાં આધ્યાત્મિકતા રૂપી તાળું ખોલવા માટે સેવા રૂપી ઊંચીની ખાસ જરૂર છે, તો જ આપણે ઈશ્વર પાસે જઈ શકીશું. આપ સૌને ખ્યાલ હશે કે ભારતમાં મધર ટેરેસાએ રક્તપિત્તિયાઓ માટે ઘણી બધી સેવા કરી છે. એ મધર ટેરેસા એ કોઈ પણ જાત નાત જાતના ધર્મ વગર બધા જ માણસોની સેવા કરી છે અને આ સેવા યજ્ઞ ચલાવ્યું છે. ભારતમાં આવા તો અસંખ્ય લોકો છે જે સેવા યજ્ઞ ચલાવી અને ઈશ્વરની પાસે જવાનો પ્રયત્ન કરે છે. તો ચાલો આજથી જ આપણે નક્કી કરીએ કે સેવા કરવામાં ક્યારે આપણે એક ડગલું પાછળ ન કરશે પણ 10 ડગલા આગળ વધીએ. બીજા સેવા કરે કે ન કરે પણ સેવા કરવાની શરૂઆત આપણા થકી જ થવી જોઈએ, જેનાથી સમાજની ઉન્નતિ 100% થશે થશે ને થશે જ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે મહાત્મા ગદ્ય જવાબ લખી શકો. હવે એક બાબત યાદ રાખો, હું જે બોલું છું એ જવાબ સાચો છે. તમે જે અન્ય સંદર્ભ પુસ્તકનો ઉપયોગ કરો છો એ પણ જવાબ સાચો છે, ખોટો નથી. એમાં ફક્ત ને ફક્ત વાક્ય રચના કે શબ્દ જુદા પ્રયોજેલા હોય છે. હવે તમે જ્યારે જવાબ લખો છો ત્યારે તમારે તમારી ભાષામાં લખવાનું છે. ભાવાત્મક ગદ્ય લખવું એકદમ સરળ છે, અઘરું નથી. તમે આ રીતે જો 2-3 પેરેગ્રાફ તમારી રીતે લખવા માટે પ્રયત્ન કરશો તો માનું છું કે તમે 5 પેરેગ્રાફ લખો પછી 6ઠો પેરેગ્રાફ તમને આપોઆપ આવડી જશે. કદાચ શરૂઆતમાં તમને મુશ્કેલી પડે, વાંધો નહીં, તમે જાતે જવાબ લખો પછી એને સંદર્ભ પુસ્તકના જવાબ સાથે સંકળાવો અને પછી પુનઃ જવાબ લખો. આ રીતે તમે જો પ્રયત્ન કરશો તો તમને ભાવાત્મક ગદ્ય લખવામાં પરીક્ષામાં કોઈ પણ જગ્યાએ મુશ્કેલી પડશે નહીં. એટલે બાબત ખાસ યાદ રાખજો કે તમારે આ ભાવાત્મક ગદ્ય લખવા માટે તમારી ભાષામાં જવાબ લખવાનો છે. બીજી બાબત ખાસ વસ્તુ યાદ રાખવાની કે તમે જ્યારે લખો છો ત્યારે વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ અને 1 કે 2 પેરેગ્રાફ પાડી અને તમારે જવાબ લખવાનો છે. પ્રશ્નાર્થ છે, ઉદ્ગાર ચિહ્ન છે, અલ્પવિરામ છે, તો વિરામ ચિહ્નનો ઉપયોગ કરીને તમે જવાબ લખશો તો માનું છું કે ભાવાત્મક ગદ્ય તમે સરસ રીતે લખી શકશો. પુનઃ હું આપને એક વાત ખાસ જોવા માંગુ છું કે ભાવાત્મક ગદ્ય એકદમ સરળ છે. ભાવાત્મક ગદ્ય એટલે તમારે તમારા પોતાના ભાવ લખવાના છે, નહીં કે પાઠ્યપુસ્તક કે સંદર્ભ પુસ્તકના. હા, એનો તમારે સહારો લેવાનો છે, પણ તમે જ્યારે લખો તો તમે જ્યારે પોતાની ભાષામાં લખશો તો આપોઆપ તમને આ ભાવાત્મક ગદ્ય 100% આવડી જશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાવાત્મક ગદ્યનો આ 1 પેરેગ્રાફ શીખ્યા છે. તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં તમને કોઈ ન આવડે ભાવાત્મક ગદ્ય તો એ પણ તમે લખીને મોકલાવી શકો છો. આપણે એની પુનઃ જ્યારે વર્ગ લઈશું ત્યારે આપણે એની ચર્ચા કરીશું. પુનઃ સરદાર પટેલ અને મંદિર પાર્ષદ અંતર્ગત રાજુ નગવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપનો આભાર. થેન્ક યુ.